શ્રી સાંદિપની વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 ઘડિયાળ અને ભાગાકાર. અગાઉ આપણે બે સંખ્યાનો એક સંખ્યા સાથેનો ગુણાકાર, બે સંખ્યાનો એક સંખ્યા સાથેનો ભાગાકાર અને બે સંખ્યા અને ત્રણ સંખ્યાનો બે સંખ્યા સાથેનો ગુણાકાર બરાબર આપણે જોયું. અને કોઈ પણ બે ઘડિયાળ ઉપરથી ત્રીજો એક ઘડિયો સરવાળો કરીને જે આપણે થિયરી પાઠમાં શીખ્યા બરાબર આજે આપણે ભાગાકાર કરવાના છે. બરાબર એક સંખ્યાનો અને બે સંખ્યાનો ભાગાકાર કરશું. તો પહેલી સંખ્યા છે 273 ભાગ્યા 2. હવે અહીંયા જ્યારે એક સંખ્યા હોય કે અંતની એક સંખ્યા સાથે ભાગાકાર કરવાનો બરાબર 2 એકા 2 અહીંયા શૂન્ય અવેજી કરવાની હોય 5 અહીંયાથી 7 નીચે આવશે 7 અહીંયાથી 7 નીચે આવશે બરાબર હવે 7 2 ના ગુણ્યામાં ક્યારે આવશે 2 એકા 2 2 2 4 બે ત્રી છ બે ચાર આઠ તો આઠ છે સાત કરતા વધી જાય છે એટલે આપણે એ સંખ્યા નહીં લેવાની એનાથી નાની સંખ્યા લેવાની એટલે બે ત્રી છ સાત આ બે વાત કરવાની સાત અને છ જાય તો એક હવે આ બે છે એ નીચે આવશે તો શું થઈ જશે 12 શું થઈ જાય 12 હવે 12 છે એ અગિયારમાં ક્યારે આવશે 2 6 12 આવેલી બાદ કરી કરવાની જવાબ શું આવશે 0 0 બરોબર શેષ શું આવે છે 0 અને ભાગફળ શું આવે છે 136 જવાબ આવશે બરોબર. ભાગાકાર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે એક સંખ્યા હોય ત્યારે અંદરની એક સંખ્યા સાથે પહેલા ભાગાકાર કરવાનો રહેશે પછી બીજી સંખ્યા નીચે લેવાની બરોબર પછી એની બાદબાકી કરી ત્રીજી સંખ્યા નીચે લેવાની જે સંખ્યા બની તે આ સંખ્યામાં જો આવતી હોય તો એ લઈ લેવાની નહીતર એનાથી નાની સંખ્યા લેવાની બની અહીંયા 7 છે એના ગુણ્યામાં આવતા નથી આપણે શું કીધું 2 લેવી 6 બરોબર પછીની બાદબાકી કરવાની અને છેલ્લે શેષ શૂન્ય આવી શકે એક આવી શકે બે આવી શકે બરોબર. હવે બીજી 390 ભાગ્યા 3 અહીંયા પેલા એક સંખ્યા છે અંદરની એક સંખ્યા સાથે ભાગાકાર કરવાનો 3 છે 3 ક્યારે આવશે 3 એકા 3 આપેલી બાદબાકી કરવાની 3 માં 3 જાય તો 0 આ 9 નીચે આવશે બરોબર. હવે 9 છે 3 ના ગણ્યામાં ક્યારે આવશે 3 તેરી 9 3 3 9 બે બાદબાકી કરી 0 7 9 માંથી 9 જાય તો 0 આ શૂન્ય અહીંયા નીચે આવશે બરોબર. હવે અહીંયા શૂન્ય નીચે આવ્યો તો ભાગ ચાલશે ને એટલે 3 છે શૂન્ય કરતા મોટા છે તો ભાગ ન ચાલે તો એ ત્યારે શું કરવાનું અહીંયા એ શૂન્ય મૂકી દેવા બરોબર. અને અહીંયા શૂન્ય એટલે આપણો જવાબ શું આવશે 130 ગુણ્યા 3 કરશો ત્યારે 390 આવશે બરોબર. એટલે આપણે અત્યારે જવાબ ભાગાકારમાં શું આવશે 130. ચોથું 512 ભાગ્યા 4 આ અહીંયા એક સંખ્યા છે અંદર એક સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હવે 5 છે એ 4 ના ગુણ્યામાં આવશે તો 4 દુ 8 થાય અને 4 ગુણ્યા 12 અને 4 એકા 4 થાય તો 4 છે એ 5 કરતા નાના છે એટલે એ લેવાના 5 કરતા નાના હવે 5 માંથી 4 થાય તો 1 ઉપરથી અને શું આવશે 1 નીચે આવશે. હવે 11 11 4 ના ગુણ્યામાં ક્યાં આવશે 4 નું 8 અને 4 ફેરી 12 થઈ જશે જે 8 થી વધી જશે તો શું કરવાનું 4 નું 8 11 માંથી 8 થાય તો પેલા વધે 3 હવે આ 2 ને નીચે આવશે બરોબર. હવે 4 ના ગુણ્યામાં 32 ક્યાં આવશે 4 એક 4 4 નું 8 4 ફેરી 12 એમ કરીએ એટલે 4 8 32 કેટલા આવશે 4 32 શૂન્ય શૂન્ય કેન્સલ થઈ જશે 32 માંથી 32 બાદ કરીએ તો જવાબ શું આવશે
શેષ અને જવાબ તો કહેવાય શેષ કહેવાય જવાબ શું આવશે આપો 128 જેને આપણે શું કહીએ છીએ ભાગફળ બરોબર અને શેષ નંબર હોય શું કહેવાય ભાગફળ કે હવે 3627 ભાગ્યા 3 6 ને 3 ના નિયમમાં કે આવશે 3 2 6 બાદબાકી કરતા કે 6 માં 6 જાય તો 0 અને નીચે 2 આવશે બરોબર હવે 2 છે એ 3 કરતા કેવા છે નાના સંખ્યા છે એટલે ભાગ ચાલશે નહીં ત્યારે શું કરવાનું અહીંયા 0 મૂકવાનું જ્યારે કોઈ પણ સંખ્યા નાની આવે આ સંખ્યા મોટી હોય ત્યારે અહીંયા 0 મૂકવાનો અને આની સંખ્યા પછી જે સંખ્યા હોય એ નીચે ફરીથી અહીંયા 2 આવતા એ 3 કરતા નાના છે તો શું કહેવાય અહીંયા 0 મૂકો ભાગફળ 0 મૂકવાનો અને અહીંયા કી છે આના બે પછીની જે સંખ્યા હોય એને નીચે લખવાની એટલે ઘણો કે આ 27 3 ના નિયમ 27 ક્યાં આવશે 9 3 27 શૂન્ય શૂન્ય સત્યાવીસ તો શૂન્ય બરોબર આ ખાસ સમજવાનું છે ભૂલ વધારે પડે આપણ જ્યારે ભાગ ન જાણતો હોય આવી રીતે બરોબર બે નાના છે ત્રણ મોટા થાય ભાગ ન જાણે ત્યારે એને શું મૂકવાનું શૂન્ય મૂકવાનું અને એના પછીની સંખ્યા નીચે લખવાની બરોબર એટલે પછી જે સંખ્યા છે એના ક્રિયામાં આવતી હોય તો એ લખવાનું બરોબર હવે આજે આપણે દાખલા લીધા એ એક અંકના ભાગાકાર હતા હવે આપણે અહીંયા બે અંકના ભાગાકાર અહીંયા આપણે 12 આપેલા છે તો 12 નો ગુણ્ય કરવાનું અને અહીંયા બે સંખ્યા છે અહીંયા એક સંખ્યા હતી તો અંદર એક સંખ્યા સાથે ભાગાકાર કરતા હવે અહીંયા 12 છે બે અંકની સંખ્યા અંદરની પણ બે અંકની સંખ્યા સાથે ભાગાકાર કરવાનું તો શું આવશે 56 છે 12 ના ગુણ્યમાં 56 ક્યાં આવશે અથવા તો 56 જો ન આવે તો એનાથી નાની સંખ્યા લખવાની તો 12 નો ગુણ્ય કરીએ 12 એકા 12 ભાગ 24 12 એકા 36 12 એકા 48 અને 12 પંચા 60 થાય તો 60 છે એ 56 કરતા નાનું છે તો આપણે શું લખશું 12 6 48 12 6 48 અહીંયા માઈનસ કરવાનું 56 માંથી 48 બાદ કરવાનું કેટલા બચશે 8 મળ્યું આ 4 છે એ નીચે આવશે જોડીએ સીધીયા હવે 12 ના ગણ્યામાં જોડીએ સીધીયા એટલે બોલવાનું 12 5 60 12 6 72 12 7 84 5 માઈનસ કરવાનું છે 84 માં જોડે છે તો 0 જવાબ શું આવશે આપણે ભાગફળ 47 જવાબ આવશે હવે 455 ભાગ્યા 13 13 બે સંખ્યા છે અહીંયા બે સંખ્યા સાથે કરવાનું 45 છે 13 ના ગુણ્યમાં ક્યાં આવશે 13 13 39 13 જો 52 52 છે એ 45 કરતા મોટા થઈ જશે આપણે શું લેવું પડશે 13 13 39 45 માંથી આપણે 39 બાદ કરીએ કેટલા વધશે 6 વધે અને 5 અહીંયા નીચે લેવા એટલે કેટલા થઈ જશે 65 13 13 39 બાદ 13 6 52 13 50 65 13 50 65 માઈનસ કરીએ 0 0 65 માં માત્ર દેખો 0 તો આપણો જવાબ કેટલો આવશે 35 હવે 784 ભાગ્યા 14 14 બે સંખ્યા છે અહીંયા શું કરવાનું આપણે પેલી બે સંખ્યા સાથે ભાગ કરવાનો 14 ના ગુણ્યામાં 28 14 5 14 કે 14 14 28 14 3 42 14 4 56 14 5 70 અને 14 6 84 84 છે 78 કરતા વધી જશે તો આપણે શું કરવાનું 14 5 70 78 માંથી 70 બાદ કરવાનું કેટલા વચ્ચે 8 વધે 78 માંથી 70 જાય તો 8 આ 4 આ નીચે આવશે કેટલા વચ્ચે 84 હવે 14 5 70 કેટલા 14 6 84
ત્રણિયા સુધી જોઈએ તો કેટલો શૂન્ય બરોબર તો નંબર પર છે 56 જવાબ આવશે બરોબર હવે 8 માં x ને 10 ભાગ્યા 10 પેલી બે સંખ્યા સાથે કેટલા ભાગાકાર કરવાનો 11 છે પેલી બે સંખ્યામાં અહીંયા શું છે 10 તો 10 10 11 માંથી 10 છે તો 1 શૂન્ય નીચે આવશે શૂન્ય નીચે આવશે શું આવશે 10 10 એકા 10 10 માંથી 10 બાદ કરીએ તો શું આવશે 6 શૂન્ય જવાબ કેટલા આવશે 11 બરોબર તો આવી રીતે આપણે એક સંખ્યાનો ભાગાકાર અને બે સંખ્યાના ભાગાકાર શીખા પણ આના માટે આપણે ખાસ ક્રિયા બળવા જોઈએ બરોબર તો આપણે એક અંક પણ આવડતા હોય તો આપણે બે અંકના ક્રિયા પણ આવડી જાય છે આપણે આગળ શીખતા હતા કે બે ક્રિયાનો સરવાળો કરી એક બીજો ક્રિયા આપણે બનાવી શકીએ અથવા તો સીધો તમે ક્રિયા પણ આપો કરી શકો બરોબર બીજા ભાગાકાર 505 ભાગ્યા 8 અહીંયા એક સંખ્યા છે તો પહેલી એક સંખ્યા સાથે ભાગાકાર કરવાનો પણ આ જે સંખ્યા છે 5 એ 8 કરતા કેટલી છે નાની છે તો શું કરવાનું બે સંખ્યા સાથે ભાગાકાર કરવાનો 8 ના ગણ્યામાં 50 ક્યાં આવશે 8 6 48 ના બરોબર 8 6 48 બરોબર 8 6 5 ગણીએ તો એ નાની હોય છે 8 6 48 અહીંયા શું બનશે 2 50 સાથે ભાગાકાર છે તો 2 વધશે અહીંયા શું આવું 5 નીચે કેટલા આવશે 25 શું કહ્યું આપણે એને એક સંખ્યા સાથે કરવાનો હોય પણ આ સંખ્યા છે આ 8 કરતા નાનું છે તો બે સંખ્યા લીધું 50 સાથે 50 8 ના ગુણ્યામાં આવશે નહીં એનાથી નાની બે સંખ્યા આવશે 8 6 48 બરોબર તો 50 સાથે 48 બાદ કરીએ તો 2 અને 5 ની 14 હવે 25 25 થી 8 ના ગુણ્યામાં આવશે નહીં અને 8 2 16 8 3 24 બરોબર તો બે શું ભાગ થશે 8 3 24 માઈનસ કરીએ 25 માંથી 24 એટલે કેટલા આવશે 1 હવે અહીંયા એક પણ સંખ્યા છે નહીં કે આપણે નીચે લખી શકીએ તો આપણો જવાબ શું આવશે 63 લખી નાખી ભાગફળ બરાબર 63 અને શેષ કેટલી મળે છે આપણને 1 કેટલી શેષ મળે છે 1 અહીંયા આપણને શેષ મળે છે અત્યાર સુધી જે આપણે કીધું એમાં આપણને 0 0 શેષ મળતી હવે આપણને 1 મળે છે હવે દાખલા નંબર 10 658 ભાગ્યા 9 658 ભાગ્યા 9 અહીંયા પણ 6 છે ઈ 9 કરતા કેવા છે નાના છે હવે શું કરવાનું બે સંખ્યાને ભૂલી જવાનું એટલે કે 65 તો 9 ના ગણ્યામાં 65 આવશે નહીં 9 6 54 થાય 9 7 63 63 છે 65 કરતા નાના છે 9 7 63 માઈનસ કરવાનું 65 માંથી 63 બાદ કરવાનું કેટલા આવશે 2 અને આ જે 8 છે એ નીચે લખવાના 8 નીચે લખીએ શું થઈ ગયું 28 હવે 28 છે 9 ના ગુણ્યામાં આવશે નહીં એનાથી નાની કઈ સંખ્યા આવશે 9 તેવી 27 9 તેવી 27 માઇનસ કરવાના 28 માંથી 27 એ તો 1 અહીંયા પણ શું મળે છે 1 શેષ મળે છે તો ભાગફળ બરાબર 73 અને શેષ બરાબર 1 શેષ શું મળે છે 1 શેષ મળે છે હવે 357 ભાગ્યા 12 39 છે 39 તો 12 ના ગણ્યામાં આવશે નહીં એનાથી નાની સંખ્યા લેવાની 12 નું 24 થાય 12 તેવી 36 12 તેવી 36 માઇનસ કરી નાખીએ 39 અને 36 છે એટલે કેટલા વધે 3 વધે બરોબર અને આ 7 અહીંયા નીચે આવશે કેટલા નીચે આવશે 37
હજી 37 માં બાદના ગણ્યા માં આવશે નહીં તો 12 ભેગી 36 જ થશે અહીંયા પણ 37 ને 36 છે એટલે હવે 1 અહીંયા પણ ભાગફળ કેટલો આવશે 33 અને શેષ આપણને મળે છે 1 બરોબર અગાઉ જે આપણે દાખલા કર્યા એમાં શેષ પડતી નહોતી અહીંયા આપણે જે દાખલા કર્યા એમાં શેષ પડે છે બધે મેં એક જ શેષ પડે છે બરોબર બે ભાગોની સંખ્યા 3 પણ બની છે બરોબર તો આજે જે દાખલા કર્યા એ તમારે વાંચી ખૂબ એકવાર રફબુકમાં બે વાર લખવાનું રહેશે બરોબર અને સાથે સાથે ઘડિયા પણ પાકા કરવાના છે બરોબર